RFL with Kunal on Mirchi 98.3. વેલકમ ટુ આર ઓએફએલ વિથ મી કુનાલ. જે આજે ગુજરાતીઓને ટ્રાવેલિંગ વિશે વાતો થશે. વોટ આઈ હેવ નોટિસ્ડ ઇઝ ગુજરાતીઓની સૌથી પહેલી ઇન્ટરનેશનલ ટ્રીપ છે ને એ થાઇલેન્ડ જ હોય છે. સો બેઝિકલી ગુજરાતીઝ લૂઝ દેર વર્જિનિટી ઇન થાઇલેન્ડ, આઈ મીન ટ્રાવેલ વર્જિનિટી. હવે તો એવું થઈ ગયું છે ને કે પતાયાનું નામ લઈએ ને તો સેમ રિએક્શન જોવા મળે જે કરિયાણાની દુકાનમાં સિંગ ભુજિયા અને સોડા માંગતા વખતે મળે છે. સો લેટ્સ સ્ટાર્ટ વિથ થાઇલેન્ડ ટ્રીપ. મારો પર્સનલ અનુભવ હું તમને કહું તો મારા એક કાકા છે, ગેમર કાકા, એમનો ખેતીવાડીનો ધંધો છે. એટલે એમણે નક્કી કર્યું કે એમના જે એમ્પ્લોઈઝ છે, એમ્પ્લોઈઝ એટલે કે જે ખેતરમાં ખેતીવાડીનું કામ કરે છે પાટણમાં, એ એમ્પ્લોઈઝ એમને બેંકોક ફરવા લઈ જઈએ, થાઇલેન્ડ ફરવા લઈ જઈએ. તો પહોંચી ગયા 44 એમ્પ્લોઈઝ સાથે, અને બધા 44 એમ્પ્લોઈઝ એરપોર્ટ આવી ગયા. પેલા પાન મસાલાના થેલા લઈને જેમાં કપડાં ઠૂંસ્યા હતા, સફેદ કાપડનો પેલો થેલો આવે ને એ, માંડ માંડ 44 જણને ભેગા કર્યા, એક લાઇનમાં લઈ ગયા સિક્યોરિટી ચેકમાં. હવે જેવું સિક્યોરિટી ચેક પત્યું એના પછીની કમેન્ટ્સ હું તમને સંભળો, અંદર અંદર આવા બધા ડિસ્કશન થાય. કેમ કે ફર્સ્ટ ટાઈમ બિચારા આવ્યા હતા એ લોકો એરપોર્ટ. લે મારો હારો પેલો ધોતિયામાં પેલો ટું ટું વાળો ડંડો લઈને હું ચેક કરતો હતો, હે હું શું લઈને જવાનો, ધોતિયામાં થોડી ખીસા આવો. લે હું તો એમ કહું છું કે પેલો લુંગરા વાળો થેલો તો આ કણ જમા કરી લીધો, હવે તો લેવા કોણ જાહે, ને આપણે તો લુંગરા પહેરું જ ચમના, આપણી પાસે થેલો આવશે ચમનો. અને ભાઈ જેવી ફ્લાઇટ ઉપડી એટલે એક સાથે 44 જણાએ બૂમ પાડી, જય માતાજી. એમાં પાછો બારી બાજુ બેઠો તો ધમશી, જે ફર્સ્ટ ટાઈમ ટ્રાવેલ કરી રહ્યો હતો એને ભયંકર વીક લાગી રહી હતી. જેમ જેમ ફ્લાઇટ ઉપડ્યું ને એની કમેન્ટ શું તમને સંભળાવું. દમશી છેક થી છેક માતાજીનું નામ લેતો રહ્યો અને ફ્લાઇટમાં આંખો બંધ કરીને બેસી રહ્યો. એટલામાં અમારા મગન કાકા હતા બીજા, એમની પાસે એરોસ્ટેસ આવી. મગન કાકા મારે એકદમ દેશી પેલી પાકડી ધોતી પહેરેલા, એટલે એરોસ્ટેસે કીધું કે સર સીટ બેલ્ટ બાંધી લો. એટલે વ્યવહારિક છે કે 10-15 મિનિટ તો મગન કાકાને સમજતા થઈ કે પેલી બોલે છે શું, પછી એમને ખબર પડી. એટલે મગન કાકાએ જવાબ આપ્યો, જો બોલ અમારે ધોતિયામાં પટ્ટો ન આવો, પેલો બેલ્ટ કે પટ્ટો તમે કહો ને નાવામાં નાડુ આવો, નાડુ, અને બોલ નાડુ અમે ઘેરથી બોથી નીકળ્યા છો, હવે સ્વાંચી રાખો તમે. બેંકોકમાં ગેમર કાકાએ નક્કી કર્યું કે આપણે સ્પા કરાવવા જવું. યા બહુ વાપર્યું છે કે સ્પા સ્પા સ્પા, મારા હવે સ્પા કરાવવો જ છે. 3,000 રૂપિયા ખર્ચીને ગેમર કાકા સ્પા કરાવવા બેઠા. 20-25 મિનિટ થઈ એટલે ગેમર કાકા બહાર આવ્યા. એટલે ટોળું તો બહાર ઉભું હતું 44 જણનું. બધાએ પૂછ્યું, કાકા ચેવર્યું ચેવર્યું, કાકા ચેવર્યું, કોણ ચેવર્યું? કાકા કે જોરદાર મજા આવી. તો 44માંથી 21 જણા તો તાત્કાલિક બેસી ગયા. હવે જીવનમાં કોઈ દિવસ સ્પા કરાયેલો નહીં, સ્પા શું એ ખબર નહીં. 10 મિનિટ રહીને 21માંથી 20 જણા તો બહાર આવી ગયા. યા ગેમર ભાઈ આ તો તગારા જેવું થઈને ઉભું રહ્યું. પેલી ભાઈ તો કે એમાં ધોતી કાટ નાખો ને સફોય કાટ નાખો ને હવા દૂધની કોથળી છે ની સાઈડની પેલી સડી આલી પહેરવા, મને તો શરમ આવી ગઈ. આવું થોડી હોય યાર. યા ગેમર ભાઈ મને તો ગોમ ભરની ગલી થઈ યાર, મારથી તો રેવરાય જ, હું તો નેકરી ગયો. લે ગેમર ભાઈ અમા તમને ખરેખર હાચું કે મજા હું આવી યાર. એટલે ગેમર કાકાએ જવાબ આલ્યો, મારા એકલાના 3,000 રૂપિયા શેના બગડે, તમારે બધાને ના બગાડું. નાઉ ઇફ યુ બીન ટુ બેંકોક યુ મસ્ટ હેવ સીન, જ્યારે પણ એક ગ્રુપ ફરવા આવે ને ત્યારે ધ હોલ ગ્રુપ ઇઝ બીન લેડ બાય અ ગાઈડ. એક ગાઈડના હાથમાં ઝંડો હોય અને આખું ગ્રુપ એને ફોલો કરતું હોય જેથી ભીડમાં કોઈ ખોવાઈ ના જાય. હવે ગેમર કાકાના 44 એમ્પ્લોઈઝમાંથી કોઈને ઇંગ્લિશ આવડે નહીં. પેલા ગાઈડ પાછા જે હતા બેન એ ફિલિપિનો હતા, એમને પણ કંઈ હિન્દી કે ઇંગ્લિશમાં કશું ખબર પડે નહીં. હવે વારે ઘડી આમથી આમ પેલી બૂમો પાડતી રાખે અને કોકનું કોઈ ખોવાઈ જાય અને દર વખતે મોડું થાય. એટલે ગેમર કાકાનું મગજ ગયું. એમણે ભયંકર પ્રકારની ટ્રીક વાપરી. તમે નહીં માનો, એમનો આઈડિયા સાંભળો. એમને ગાઈડને આમ બોલાવી, જેમ તેમ કરીને એણે સમજાય કે જો બુન તમારે 44 જણને એક સાથે ભેગા કરવા હોય તો તમારે જોરથી બૂમ પાડીને કહેવાનું, બનાવી એડો. And you would not believe it worked. પેલી ગાઈડ ઝંડો ઊંચો કરીને બોલી, બનેવી હેડો. અરે 44 જણા એક જ મિનિટમાં ટોળું વાળીને ઉભા રહી ગયા. યા મારી બેટી આ તો અસલ આપણા જેવું જ બોલો. હેલે હેલે હેડજો લે હેડજો. RFL with Kunal on Mirchi 98.3.